श्री कृष्ण कुमार सिंह जी अंध उद्योग शाला भावनगर ब्रिज कोर्स मुजब एकमनो नाम से उपयोगी वस्तुओं केम छो बाळको मजा में। आज आपणे केटलीक वस्तुओं उपयोगी वस्तुओं छे आपणा रोजिंदा व्यवहार में केटलीक उपयोगी वस्तु छे एना विषे आपणे थोड़ू जाणशुं। उपयोगी वस्तुओं में केटलाक नाम आपेला छे जेम के गरणी, फर्स्ट एड बॉक्स, कैलेंडर, मोबाइल, अरीसो, पावड़ो, त्राजू, बास्केट, हीट थेरापी बेग एले के सेक करवानी बेग, सावरणी, कुहाड़ी अने मीणबत्ती। आटली वस्तु आज अहीं आपेली छे एनो उपयोग शुं शुं थाय एना विषे आपणे वात करवानी छे। उपयोगी में वस्तु में पहला छे बास्केट। बास्केट एटले अहीं प्लास्टिक नी बास्केट आपेली छे पण बास्केट लाकड़ानी पण होय शके, वांसमांथी बनावेली, स्टीलनी पण होय शके अने प्लास्टिकनी पण होय शके। तो अहीं बास्केटनो उपयोग छे ई घरनी रसोड़ानी जुदी जुदी वस्तुओ राखवा माटे एनो उपयोग थाय छे, जेम के कठोळ, शाक बकालू एवी बधी वस्तुओ राखवा माटे થતો હોય છે। ખાસ કરીને બાસ્કેટનો ઉપયોગ જે શોપિંગ મોલ હોય એમાં વધુ થતો હોય છે। શોપિંગ મોલમાં તમારે જે વસ્તુ ખરીદવાની હોય એ બાસ્કેટ લઈને જાઓ, એ વસ્તુ તમે એમાં ભેગી કરતા જાઓ અને છેલ્લે કાઉન્ટર ઉપર આપો એટલે એ એનું બિલ બનાવીને આપી દે તમને વસ્તુ પૈસા લઈ, એટલે આ બાસ્કેટની વાત થઈ। પછી આવ્યું કેલેન્ડર। तो केलेंडर नो उपयोग आपणे तारीख, तिथि, वार, महीनो आ वस्तु जोवा माटे केलेंडर नो उपयोग थतो होय छे। अत्यारे तो खाली तारीख वाला के तिथि वाला केलेंडरो नथी आवता पण एमां घणी बधी माहिती होय छे, जेम छे क्यूँ नक्षत्र चाले छे, कई तिथि छे, કયો મહિનો છે, ગુજરાતી મહિનો, અંગ્રેજી મહિનો, આ બધી જ વસ્તુ કેલેન્ડરમાં લખેલી હોય છે। જુદા જુદા 12 મહિના પ્રમાણે એના પાના હોય છે, પાછળ કેટલીક વસ્તુઓ આપેલી હોય છે જેમ કે ઉપયોગી ઘરગથ્થું જે વસ્તુઓ હોય છે, આપણે કોઈ પણ રોગ થયો હોય તો એમાં ઘરગથ્થુ ઉપચાર માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય એવી માહિતી હોય, પછી કેટલા વારમાં કયા નક્ષત્રો આવે છે એ બધું લખેલું હોય, આવી બધી ઘણી બધી માહિતી કેલેન્ડરમાં હોય છે। પછી આવી મીણબત્તી। તો મીણબત્તીનો ઉપયોગ ખાસ તો આપણે જ્યારે લાઇટ જાય ત્યારે કરતા હોઈએ છીએ। મીણબત્તી લાઇટ જાય ત્યારે મીણબત્તીના પ્રકાશથી આપણે જે કામ કરવું હોય એ થઈ શકે। નાની મીણબત્તી રહી સાવ પતલી એનો ઉપયોગ જે જન્મદિવસ હોય ત્યારે એમાં સળગાવી અને એને ઓલવી અને હેપી બર્થડે કરવામાં પણ એનો ઉપયોગ થતો હોય છે। પછી આવ્યું ફર્સ્ટ એડ બોક્સ। ફર્સ્ટ એડ બોક્સમાં જુદી જુદી વસ્તુઓ મૂકેલી હોય છે, જેમ કે વાગ્યા ઉપર કોઈ વસ્તુ લગાડવાની હોય તો એ પાટા, પિંડી, આવું જે ફર્સ્ટ એડ વસ્તુ હોય એની બધી વસ્તુઓ મૂકેલી હોય છે। તો આ ફર્સ્ટ એડ બોક્સમાં આવી બધી વસ્તુઓ હોય છે, જેમ કે કાતર, પાટા માટેની બધી વસ્તુઓ, કાંઈ જગ્યાએ વાગ્યું હોય, કોઈ જગ્યાએ છોલાણું હોય તો આ બધી વસ્તુઓ એમાં મૂકેલી હોય છે, જેમ કે બોરિક પાવડર, આવી બધી વસ્તુઓ મૂકેલી ફર્સ્ટ એડ બોક્સમાં હોય છે। પછી હીટ થેરાપી, હીટ થેરાપી બેગ એટલે કે
शेक करवानी जगह शेक करवानी बेग एटले के गरम पानी करी अने प्लास्टिकनी बेग हो गरम पानी करी अने ए प्लास्टिकनी बेग में भरी अने कोईपण जगह दुखावो थतो होय तो आपणे सरस रीते एनो शेक करी शकीए छीए। ज्यां सुधी गरम पानी रहे त्यां सुधी आपणे एनो शेक करी शकीए छीए। पछी आव्युं त्राजवुं। त्राजवानो उपयोग खास करीने तोल माप माटे थाय छे, वजन करवा माटे। कोईपण वस्तु जोखवानी होय तो त्राजवा मूकीने जोखी शकाय छे, केटलो वजन छे एनो एना माटे खास त्राजवानो उपयोग थतो होय छे। पछी आव्यो पावडो। पावडानो उपयोग माटीने भरवा माटे, पाळा करवा माटे, पछी कड़िया काम माटे, आ बधे पावडानो खेती काममां पण पावडानो उपयोग थाय। पावडो घणी बधी रीते उपयोगी छे। पछी आव्युं गरणी। गरणी तो ચા ગાળવા માટે ગરણીનો ઉપયોગ થતો હોય છે। ગરણીનો ઉપયોગ શા માટે થાય છે? તા કે ચા ગાળવા માટે એનો ઉપયોગ થતો હોય છે। પછી આવી સાવરણી। તો સાવરણી રે એ ઘરની સફાઈ કરવા માટે થતી હોય છે। એ તો બધાને તમને લોકોને ખ્યાલ જ છે કે સાવરણીનો ઉપયોગ કઈ રીતે થાય છે। પછી આવ્યું મોબાઈલ। તો મોબાઈલનો ઉપયોગ પણ તમે મોટા ભાગે બધા જાણતા હશો કે આપણે વોઇસ મેસેજ કરવા, પિક્ચરોના ગીત સાંભળવા, કોઈપણને મેસેજ કરવા, આ બધી ઘણી બધી રીતે મોબાઈલનો ઉપયોગ થતો હોય છે। એકબીજાને ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ મોબાઈલનો ઉપયોગ થતો હોય છે। પછી આવ્યો અરીચો। અરીસો તો અરીસાનો ઉપયોગ આપણે આપણું ફર્સ્ટ એટલે મોઢું જોવા માટે થઈને થાય છે। અરીસો એ આપણું મોઢું જોવા માટે આપણે તૈયાર થતા હોઈ, આપણા વાળ બરાબર છે કે નહીં, આપણા મોઢા પર બરાબર છે કે નહીં, એ બધું જોવા માટે અરીસાનો ઉપયોગ થતો હોય છે। અરીસો એ આપણું જેવું હોય એવું મોં એમાં બતાવી દે અરીસામાં। પછી આવ્યું કુવાડી। તો કુવાડીનો ઉપયોગ લાકડા કાપવા માટે થતો હોય છે। ખાસ તો ઉપયોગ એનો લાકડા કાપવા માટે થતો હોય છે। તો આ રીતે આપણે જોઈ ઉપયોગી વસ્તુઓ અને એના વિશેની માહિતી। તો આ માહિતી તમે લોકો ધ્યાનથી સાંભળજો અને બરાબર સાંભળ્યા પછી આના જવાબો તમારે કરવાના રહેશે। ચાલો આવજો બાળકો।